ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મહાશય, મનુષ્ય ધરતી પર એક ઉદ્દેશ્ય તથા એક લક્ષ્ય લઈને આવે છે. ભલે તેને પૂરું કરી શકે કે ન કરી શકે, છતાં એના જન્મ લેવાની સાથે જ તેના જીવનનું ઉદ્ધ્યેય તેની સાથે જોડાઈ જાય છે. જો આપણા જીવનનું કોઈ લક્ષ્ય કે ઉદ્દેશ ન હોય તો પશુ અને આપણા જીવનમાં કોઈ ફેર ના રહે. જાનવરોના જીવનમાં બે જ મુખ્ય ઉદ્દેશ જોવા મળશે, પોતાનું પેટ ભરવું અને બચ્ચા પેદા કરવા. આ સિવાય ત્રીજું કોઈ ઉદ્દેશ્ય પશુઓના જીવનમાં જોવા મળતો નથી. પરમાત્માએ માણસના દ્રષ્ટિકોણ, ચિંતન તથા ભાવનાઓની શક્તિઓ આપીને મોકલ્યું છે. આ બધી વિશિષ્ટતાઓ આપવા પાછળ પરમાત્માનો એક જ ઉદ્દેશ રહેલો છે કે માણસ તેમનો ઉપયોગ કરીને પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરે. માણસના જીવનનું લક્ષ્ય એક જ હોઈ શકે, માણસાય પ્રાપ્ત કરે. માનવતા જ માનવ જીવનનો ઉદ્દેશ છે. એને જ તુલસીદાસે સાચો ધર્મ ગણાવ્યો છે. પરહિત સરસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાય. બીજાની પીડા જોઈને જેને પોતાને પણ એ પીડાનો અનુભવ થાય છે, એનામાં જ માણસાય જીવન છે એમ કહી શકાય. આ માણસાય જ માણસને જાનવરમાંથી જુદો પાડે છે અને આપણને આપણા જીવનનું લક્ષ્ય સમજાવે છે. આ સંદર્ભમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજે પ્રજ્ઞાપ્રવાહમાં લખ્યું છે, પરોપકાર શૂન્યસ્ય દિગમ મનુષ્યસ્ય જીવતમ જીવતો પશયો યથા ચમિપ્યુ કરિષ્યતિ. અર્થાત પરોપકારથી રહિત મનુષ્યના જીવનને ધિકાર છે, તેમની તુલનામાં તો પશુ શ્રેષ્ઠ છે. કમસે કમ તેમનું ચામડું તો કામ આવે, પરંતુ માનવતા વગરના મનુષ્યનું જીવન તો કોઈને કામ રહેતું નથી. તેથી આપણે માણસાયને જ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવીને જીવન જીવવું જોઈએ. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ગાયત્રી પરિવાર જેતપુર, ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતનમાં ચેનલમાં. આ આર્ટિકલ્સ પરમ પૂજ્ય ગુરુદેવને કેવો લાગ્યો તેને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ આપજો. જય ગુરુદેવ.